જો ભાઈ, આજે બધાને ભેગા કર્યા છે ને એ જમીનની વાત કરવા માટે ભેગા કર્યા. મોટા ભાઈ, તો શું તમારો કહેવાનો મતલબ એવો છે કે આ ગામડે પડેલી જમીન આપણે પડતર બની જવા દઈએ? તો શું કરવું, આ ગામડે કોઈને જવું નથી. ગામડે જઈને એક વર્ષ કોઈને રહીને ખેતી કરવી નથી. બધાના શહેરની સાહેબી ભોગવવી છે. તો પડી રહેવા દો જમીન, થઈ જવા દો બંજર. જો હું તમને બંને ભાઈઓને કહી દેવા માંગુ છું કે અત્યારમાં મારી જે નોકરી છે એ નોકરી હું છોડી શકું એમ નથી. અને જો કદાચ એ નોકરી છોડીશ તો આ સારી એવી નોકરી મારા હાથમાંથી હંમેશા માટે જતી રહેશે. ભાઈ, જો તમને તમારી નોકરીની આટલી બધી ચિંતા હોય ને તો તમારા ભાઈ કઈ રસ્તા ઉપર બેસીને કટોરો લઈને ભીખ નથી માંગતા. એ પણ સારી એવી નોકરી કરે છે. સમજ્યા તમે? અરે વાહ, આપણા ઘરમાં તો બધાનો સ્વાર્થ જોવા જેવો છે. બધા પોતપોતાની જવાબદારી ઉપર સ્વાર્થનું લીપણ ચોપડી દીધું છે. અરે પણ ભાભી, આપણા ઘરના આખા વર્ષના પ્રીમિયમ, ઈએમઆઈ આ બધું મારા અને અનિલના પગારમાંથી જ કપાય છે ને. જો અમારા બંનેનો પગાર બંધ થઈ જશે તો આ હપ્તા કોણ ભરશે? કેમ જાણવ્યો, આ આખું વર્ષ ખેતી કરી એની ઉપજ આવવાની નથી અને ઈ ઉપજમાંથી આ ઘરના ખર્ચા હંચવાવાના નથી? પણ મોટા ભાઈ, મારી નોકરી જતી રહેશે, મારી નોકરી છોડવી પડશે એનું શું? કેમ ભાઈ, તને તારી નોકરી જ દેખાય છે? હા, બાપ દાદાની ખેતીવાડી નથી દેખાતી? જો ખેતીવાડીમાં ધ્યાન નહીં દઈએ ને ભાઈ તો સાવ પડતર થઈ જશે. મને તો એ જ નથી સમજાતું કે ગામડેથી આપણી જમીનમાં પાકતું અનાજ, શાકભાજી, કઠોળ આ બધી વસ્તુ આપણને ખાતી વખતે તો બહુ સારી લાગે છે, તો પછી એ જ જમીનમાં ખેતી કરવી, એમાં મહેનત કરવી આપણને કેમ સારી નથી લાગતી? બસ હવે બહુ થયું. મેં તમને લોકોને કહી દીધું ને કે હું ગામડે જવાનો નથી એટલે જવાનો નથી, અને આજ મારો છેલ્લો ને આખરી નિર્ણય છે. બસ કરો અનિલભાઈ, થોડો વાણીમાં વિવેક રાખો ને તો વધારે સારું. બાકી તમારી મરજી. નહીં રે, વાણીમાં વિવેક નહીં રે, કારણ કે આપણા ઘરમાં હવે નાના મોટાની મર્યાદા જ ભૂલાઈ ગઈ. બસ ભાભી, નાના મોટાની ને વિવેક ની વાત કરવી છે ને એ બધી રેવા દેજો, મારે નથી સાંભળવું કઈ. શું કરવું હવે આનું ભાઈ, હવે આનો કઈક નિવાડો લાવવો જ પડશે. તમને સાચું કહું ને તો મોટા ભાઈએ આ જે બંધારણ કર્યું છે ને કે એક એક વર્ષે દરેક ભાઈને ગામડે જવાનું છે, એ મને જરાય પસંદ નથી આવ્યું. તો શું મને આ બધું પસંદ આવ્યું હશે? અરે આ બધું કરવા વાળા અરવિંદભાઈ નહીં પણ રેણુ ભાભી છે. એને આપણે બંને જણા જે નોકરી કરીએ છીએ ને એ ગમતી વાત જ નથી. અરે પણ એ લોકો એ કેમ નથી સમજતા કે જો આપણી નોકરી બંધ થઈ ગઈ તો આજે હપ્તા ચડે છે ને એ કોણ ભરશે? અરે આપણા ઘરમાં બધા જ મંદ બુદ્ધિના ભેગા થયા છે, કોઈનામાં વ્યવહારિક સેન્સ તો છે જ નહીં, ને ઉપરથી પાછા આપણને સલાહ આપવા આવે છે. અને તમે જોયું, આ દરેક વાતમાં એક જ વાત આવે, ગામડે કોણ જશે, ગામડે કોણ જશે. અરે એવું પણ કરી શકાય ને કે આપણી ગામડાની જમીન અડધા ભાગે કોઈને આપી દીધી હોય તો? હા, તારી વાત તો આમ એકદમ માનવા યોગ્ય છે. હું આજે જ બંને મોટા ભાઈઓને આ વાત કરીશ. જો એમને આ વાત ગળે ઉતરી જાય ને તો બધો જ પ્રોબ્લેમ સોલ્વ છે. પણ મને ખબર છે કે આપણી બંને ભાભી આ બે ભાઈઓને આ વાત ગળા નીચે ઉતરવા જ નહીં દે. પણ એમ છતાંય વાત કરવામાં વાંધો શું છે? મને કઈ વાંધો નથી, તમે છે ને એકવાર વાત કરીને જુઓ. હું તો એવું જ ઈચ્છું છું કે આપણે તો શું આ બંને ભાઈઓને પણ ગામડે જવું જ નહીં પડે. હા, હું આવતીકાલે જ બંને ભાઈઓની સાથે વાત કરું છું.
કામ કરી કરી હાવ થાકી જવે. કેવું તો કેવું કોને. મોઢે કઈ તો બધાને ખોટું લાગે. આ બધા ગયા છે ક્યાં, કોઈ દેખાતા નથી? બધા ફરવા ગયા છે, ઘરનું કામ કરવું આમાં કોને ગમે છે? અને આ ખબરદાર, જો હવે આપણી જમીનને ભાગવે આપવાની વાત કરી છે તો આપણે આવી વાત શું કામ કરવી જોઈએ? આપણા હાથ પગ ભાંગી ગયા છે. તો હવે તું જ કે, આનો નિવાડો લાવવા કઈ રીતે? તને ખબર છે આપણે ગયા વર્ષે તો ગામડે જઈને ખેતી કરી, આ વર્ષે અનિલનો વારો છે તો એને ગળેથી નોકરી છૂટતી નથી. હું કીધું આ નોકરો એના ગળેથી છૂટતો નથી એમ? અરે એને છોડવી પડશે, જો બાપ દાદાની મિલકતમાંથી ભાગ જોતો હોય ને તો. મને તો ઈ નથી સમજાતું કે અનિલને ગામડે જવા વાંધો હું છે. અરે રહી વાત કમાવાની, તો હું ને ધર્મેશ તો અહીંયા સહી, પણ આને પ્રોબ્લેમ હોય તો ઈ નથી સમજાતું. પ્રોબ્લેમ હું તમને કહું છું, કારણ કે અહીંયા શેરમાં ટાઢા છાએ કામ કરવાથી ચામડી ગોરી ને ગોરી રહે, અને આ ખેતીના કામ કરવાથી ચામડી કાળી પડી જાય, ખૂબસૂરતી ઉતરી જાય, આ વાંધો છે. અરે પણ આપણા બાપ દાદા ગામડે જન્મ્યા અને ખેતી કરી કરીને મરી ગયા, એની સાંભળી કાળી જ હતી. તને ખબર છે આજે એના પડતાપે જ આપણે લીલા લહેર કરી છીએ, ઈ કેમ ભૂલી જાય? હું નથી ભૂલી, મને તો આ વાતની પૂરેપૂરી જાણકારી છે, પણ આ વાત તમારો લાડકવાયો નાનો ભાઈ અને એની ધર્મપત્ની ભૂલી ગયા છે, એનું તમે શું કરશો? તો હવે તું જોતી જા, હવે આ સમય આવી ગયો છે નાનાને સમજાવવાનો. એના સીધી રીતની વાત નથી સમજાતી ને, હવે હું એને મારી રીતે ઊંધી રીતે સમજાવીશ. સારું, તો હવે હું જોઈ લઉં કે આ તમારો નાનો ભાઈ આ તમારી સંસ્કારની વાતો કેટલી હૈયે ધરે છે. હવે મને મારું કામ કરવા દો ને તમે આરામ કરો, જાઓ. તો પણ મારી દેરાણી હળવેક થી કોણી મારીને ઈશારો કરીને અનિલભાઈ ને સમજાવી દે છે. આપણે એક વર તો હું આ બે વર ખેતી કરી આપણું સમજી, પણ આ લોકો ને આપણી કદર જ ક્યાં છે? હા ગામડે જવાનો વારો અનિલનો છે અને ઈશારાની આંગળી તો મારા તરફ છીંદે છે. હા તે કરે જ ને, આ તમે દોડડાયા થઈને બે વર્ષથી ખેતી કરી એટલે એ લોકોને તો ખ્યાલ આવી ગયો કે આ જગ્યા પોચી છે, એટલે અહીંયા જ આંગળી ખૂતાડીએ. એ તું ચિંતા કરીમાં, એવું કાંઈ નહીં થાય. આ જેટલી જમીનની જરૂર આપણે છે ને એટલી બંને ભાઈઓને પણ છે, પણ તું હવે જોતી જા કેવા આગળ હું શું કરું છું. જય શ્રી કૃષ્ણ. આ પોસ્ટમેન નીચે તમારા નામનું કવર આપીને ગયો છે. અરવિંદભાઈ અને ધર્મેશભાઈ નું જ નામ છે, તમારું નામ જ નથી, પણ આવું કેવી રીતે બની શકે? અચ્છા, તો બધા જ કાળા કામ આપણા બંને ભાઈઓના જ છે. જાનવી, આપણે ગામડે જવાની તો હમણાં જ ના પાડીએ છીએ, પણ વારસાઈની એન્ટ્રી તો આજથી એક વર્ષ પહેલા થઈ હતી ને, એ સમયે કદાચ હું ત્યાં ગયો નહોતો. પણ આ બંને ભાઈઓ અરવિંદભાઈ અને ધર્મેશભાઈ
બંનેના મનમાં મારા પ્રત્યે કાળો ડાઘ છે. બસ આ વાત મને આજે પાક્કા પાયે સમજાઈ ગઈ છે. આને કહેવાય પીઠ પાછળ ખંજર ભોગવું. આ મોટા ભાઈ કરી કરીને તમારું ગળું સુકાઈ જતું હતું ને, હવે જોઈ લ્યો આ તમારા મોટા ભાઈઓની કાળી કરતું હતું. ભોગવું હવે. નહીં, હું નહીં ભોગવું. પણ એટલું જરૂર કહું છું કે આનું પરિણામ એ લોકોએ ભોગવવું જ પડશે. પોતાના જ નાના ભાઈની સાથે આવા કાળા કામ કરતા તમને લોકોને જરાય શરમ ના આવી? અરે પણ ભાઈ, તો એટલો બધો રાઈડો હેનો પાડશો? જોશે હું તો એ તો કે. અરે ઊંચા અવાજની ક્યાં વાત કરો છો મોટા ભાઈ? તમે લોકોએ જે આ નીચલા દરજ્જાનું કામ કર્યું છે ને, એ વિશે કહો ને મને. પણ થયું છે હું એ તો કઈક મોઢામાંથી ફાટ તો ખબર પડે. એ બધી જ વસ્તુ મોટા ભાઈની પાસે રહેલા કવરમાં છે, ખોલો ને વાંચી લો બને. સરખી કરાવવા માટે તમે બંને ભાઈઓ જ ગામડે ગયા હતા ને? હા ભાઈ, આ ભૂલ તો થઈ છે. હવે કામ કર, તું જ ગામડે જા અને ભારતદારમાં તારું નામ નથી એ તું નખાઈ આવે. કારણ કે તારું નામ નથી, ચિંતા તો અમને થાય જ ને. કેમ ભાઈ, હું શું કામ ને ગામડે જાઉં? આ કામ તો તમે બંને જ કર્યું છે ને, તો ભૂલ તમારી છે, તમે લોકો જાઓ, હું નહીં જાઉં ગામડે. જો ભાઈ, હા વારસદારની એન્ટ્રી માટે અમે 3 મહિના કચેરીના ધક્કા ખાધા હતા. અમારાથી ભૂલ થઈ છે એ અમે સ્વીકારીએ છીએ. હવે ફરીથી અમે કચેરીમાં ધક્કા ખાવા નહીં જઈએ. અને સુધારો તારે કરાવવો છે તો તું જા. અને આમ પણ આમાં કઈ ઝાઝી વાર નહીં લાગે. અને જો ભાઈ, ક્યાંય પણ જરૂર પડે ને અમને જાણ કરજે ને, અમે તારી હારે જ છીએ ને. તમે વાસાઈને લઈને આટલી ચિંતામાં બેઠા છો ને, પણ આ વાસાઈને લઈને આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? મોટા ભાઈએ કહ્યું છે ને કે જ્યાં જરૂર પડે ત્યાં એ લોકો આપણી સાથે જ છે. જાનવી, ચિંતા મને વાસાઈની વાતની નથી, પણ હું તો કોઈ બીજી જ વાતની ચિંતા કરી રહ્યો છું. બીજી વાતની? બીજી કઈ વાતની ચિંતા છે તમને? જો જાનવી, હવે તારે મને સમજાવવાનો કે તારે પોતાએ સમજવાની પણ કોઈ જરૂર નથી. બસ તારે મારી દરેક વાતમાં સાથ આપવાનો છે. બોલ, આપીશ ને? હા હા અનિલ, હું જરૂર તમારો સાથ આપીશ. પણ વાત શું છે એ તો કહો. તો પછી આ વર્ષે ગામડે ખેતી કરવા આપણે જ જઈએ. બોલ, તારું શું કહેવું છે? કઈ વાંધો નહીં અનિલ, તમારા દરેક નિર્ણયમાં હું તમારી સાથે જ છું. Thank you.
ભાઈ, મારે બધાની વચ્ચે તમને એક વાત કરવી છે. હા તો બોલ ને ભાઈ, શું કેવું છે તારે? એ જ કે આ વર્ષે ગામડે ખેતી કરવા અમે બંને જણા જઈશું. પણ ભાઈ, આ અચાનક આવો નિર્ણય કેમ? અત્યાર સુધી તો તમે ગામડે જવાની ના પાડતા હતા, પછી આમ અચાનક આવો નિર્ણય કેમ કર્યો? ભાભી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે શહેરમાં ચાલતા કામ ધંધાની સાથે સાથે ગામડે રહેલા પોતાના બાપદાદાની જે કંઈ પણ જમીન છે, જાગીર છે, મિલકત છે, એ બધાને સંભાળવાની જવાબદારી એ દરેક સંતાનોની પણ હોવી જોઈએ. અરે વાહ ભાઈ, અમે બંને ભાઈઓ તારા મોઢે આ શબ્દ સાંભળવા માંગતા હતા. અને રહી વાત વારસાઈની, તો એ કાગળિયા અમે બે ભાઈએ કોમ્પ્યુટર પર ડુપ્લિકેટ બનાવ્યા હતા, અને એ પણ તારી આંખ ઉગાડવા માટે. શું એ વારસાઈની એન્ટ્રીના કાગળ એ કાગળ ખોટા હતા? હા, તમે સરખી રીતે જોયું હોત ને તો તમને ખ્યાલ આવી જાત, પણ અમને લોકોને ખબર હતી કે તમારી સીધી નજર વારસાઈ એન્ટ્રી પર જ જશે, અને અમારા લોકોનું તીર બરાબર નિશાના પર લાગ્યું. એટલે આનો મતલબ એમ કે મારું નામ હજી વારસાઈની એન્ટ્રીમાં છે જ એમ ને? અરે હા ભાઈ, તું અમારો નાનો ભાઈ છે, છતાંય તને વિશ્વાસ ન આવ્યો ને કે મારા બે મોટા ભાઈઓ મારી સાથે આવું કરી જ ના શકે? બસ મોટા ભાઈ, જે દિવસે તમે મને કહ્યું હતું ને કે અમે બંને ભાઈઓ તારી સાથે છીએ, બસ તમારા આ એક જ વાક્યએ મારી આંખો ખોલી દીધી. અને એ જ દિવસે અમે બંને જણાએ સાથે મળીને ગામડે જવાનો તરત જ નિર્ણય લઈ લીધો. બસ તો હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ, તમારે બેવ જણાએ હવે ગામડે નથી જવાનું. કેમ મોટા ભાઈ? અમે બંને જણાએ ગામડે જવાનો નિર્ણય લઈ લીધો છે તો પછી? નહીં જાનવી, તમારા બેવના મોઢેથી અમારે ફક્ત હાથ સાંભળવાની હતી. બાકી અમે બેવ ભાઈ નક્કી કરી જ લીધું હતું કે પહેલા 5 વર્ષ ખેતી હું કરીશ અને બીજા 5 વર્ષ ખેતી ધર્મેશ કરશે. અને હા, મોટા ભાઈએ તો એની ઓફિસમાંથી રજા પણ લઈ લીધી છે. અને બીજી વાત, અમે ચારેય જણાએ નક્કી કર્યું છે કે અમે આ ઘરની તમામ જવાબદારી તમારા બંને ઉપર મૂકીને જઈશું, ચાલશે ને? મોટા ભાઈ, ભાભી, તમારા જેવા ભાઈ ભાભી મળે ને તો જિંદગીના બધા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જાય. અને હું એક આવા પરિવારની સભ્ય છું, હા વાતનો આજે મને બહુ ગર્વ થાય છે. અને હા મોટા ભાઈ ભાભી, અમે લોકો પણ ગામડે આવીશું. અરે મારો ભાઈ, તારે ગામડે જવું છે ને તો જાજે, પણ તું એકલો નહીં, તમે બે જણા સાથે જાજો, પણ એ તારે વેકેશન પડે ને ત્યારે. અને બીજી વાત, આજે સાંજે આપણે બધા ભેગા ભોજન કરશું, અને રાતની છે બસ, અને સવારે ગામડે પહોંચી, અને કાલના બપોરા ગામડે. અને આમ જો, અડદની દાળ, ડુંગળીનો દડો, રોટલા અને ભરેલા મરચા, મોજ આવ્યા જ કરે. બસ બસ, મોઢામાં પાણી આવી ગયું. મને તો આજે એ વાતની ખુશી છે કે તમે બંને આ વાતને સારી રીતે સમજી ગયા. સાચું કહું ને તો ખેડૂત માટે એની જમીન માં સમાન હોય છે, એટલે દરેક જનરેશનના લોકોએ પોતાની માના દર્શન કરવા, પોતાની માની કાળજી રાખવી, આ એની ફરજ હોય છે. જ્યારે સમય મળે ત્યારે વર્ષમાં એક વખત નહીં પણ 2 વખત ગામડે જરૂર જવું જોઈએ. અને બીજી વાત, હું એવું નથી કહેતી કે શહેરમાં લોકો જે રહે છે, પૈસો કમાય છે, મૂર્ખાઈ કરે છે. ખરેખર શહેરમાં રહીને પૈસા એ કમાવા જોઈએ, પણ જ્યાંથી આપણને અનાજ મળે છે, જે ખેડૂત આટલી મહેનત કરે છે, એની પાછળની મહેનતને ક્યારેય કોઈ નહીં જાણી શકે. એટલે આપણામાં પેલી કહેવત છે ને, કૂવામાં હશે તો અવેડામાં આવશે. આપણે મહેનત કરશું, આપણે ખેતી કરશું તો જ આપણે આગળ કંઈક સારું પામશું. એટલે એજ્યુકેશનની સાથે સાથે ખેતી પણ જરૂરી છે. સમજી ગયા એજ્યુકેટેડ લોકો? હા બાપી, અમે બધું જ સમજી ગયા.